નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે NCERT સિરીઝમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જિયોગ્રાફીમાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ છીએ, જે GPSCનો અભ્યાસક્રમ છે. અને આમાં આપણે ઇન્ડિયન જિયોગ્રાફીમાં બરાબર ઓલમોસ્ટ 2 ચેપ્ટર વ્યવસ્થિત રીતે પૂરા કરાયા છે અને 3rd ચેપ્ટર આપણું આ ચાલે છે. સ્ટાર્ટિંગમાં આપણે જે જોયેલું હતું NCERT પ્રમાણે જ ચેપ્ટર લીધા હતા બરાબર, અને આમ આપણા અભ્યાસક્રમ પ્રમાણે કન્ટેન્ટ મોટાભાગનો કયો NCERTનો, જરૂર પડે તો આપણે બીજું એડ પણ કરેલું હતું. સૌથી પહેલો આપણે જે લેક્ચર લીધેલો હતો એ લેક્ચર કયો હતો, તો કે ભારત પરિચય, બરાબર. એ આખો ટોપિક મસ્ત રીતના લીધો. બીજું ચેપ્ટર શરૂ કર્યું, એમાં આપણે સૌથી પહેલા ઉત્તર અને ઉત્તર પૂર્વીના પર્વતીય પ્રદેશ જોયા હતા, ઉત્તરના મેદાનો જોયા હતા, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જોયો હતો બરાબર, એનાથી આગળ તટીય મેદાનો જોયા હતા, પછી દ્વીપ સમૂહ જોયા હતા, અને છેલ્લે જોયું હતું મરુસ્થલીય પ્રદેશ. 6 ટોપિક એ જોયા હતા. એમાં આપણા 3 લેક્ચર રહેલા હતા, એટલે ભૂપૃષ્ઠ 1, ભૂપૃષ્ઠ 2, ભૂપૃષ્ઠ 3. હવે નદીતંત્ર પછી શરૂ કર્યું. નદીતંત્રમાં આપણે સૌથી પહેલાં બેઝિક ઓફ રિવર સિસ્ટમ જોયું, અને સાથોસાથ સિંધુ નદી બરાબર, પછી ગંગા નદીતંત્ર જોયું, અને આજે આપણે જોવાનું છે બ્રહ્મપુત્રા અને દ્વીપકલ્પીય નદીઓ જે છે એની અંદર સુવર્ણરેખા, દામોદર, વૈતરણી, બ્રાહ્મીણી, મહા, આટલા ટોપિક આપણે આજે જોવાના છે. અને ભાઈ નેક્સ્ટ વીકની અંદર આપણે ગોદાવરી કૃષ્ણ કાવેરી જોવાનું છે, એટલે આપણું નદીતંત્ર પૂરું. જે વિદ્યાર્થીઓ GPSCની પ્રિપેરેશન કરતા હોય એ વિદ્યાર્થીઓ માટે ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે બરાબર. આવનારા દિવસોમાં ભરતી આવે છે, અને એટલે આપણે એડવાન્સથી જ આ NCERT સિરીઝ શરૂ કરેલી છે, એ પણ ગુજરાતીમાં. જે તમારી જ ડિમાન્ડ હતી કે સાહેબ NCERT જે છે ઇંગ્લિશ અને હિન્દીમાં અમને તકલીફ પડે છે, ઇંગ્લિશ અને હિન્દીમાં તકલીફ પડે છે, તો આપણે ગુજરાતીમાં શરૂ કરેલું છે, તો તમને બધું એટલે બધું વ્યવસ્થિત રીતે આવડી જશે બરાબર. ચલો જોઈએ. હવે આજે આપણે જોવાનું છે બ્રહ્મપુત્રા નદીતંત્ર, ખૂબ જ અગત્યનો ટોપિક છે. ભારતની સૌથી મોટી નદી પૂછે તો બ્રહ્મપુત્રા છે, યાદ રાખજો. આપણે બોલીએ ભલે બ્રહ્મપુત્રા, પણ સાચું એનું પ્રોનાઉન્સિએશન છે બ્રહ્મપુત્ર જ. અહીંયાથી શરૂ કરી અને આ રીતના આગળ વધે છે, આ તમે જોઈ શકો. રેડી, આ નદી આગળ જતા કેને મળી જાય છે, પદ્માને, એટલે ગંગાને બરાબર. અને અહીંયા જ તમે જોઈ શકો કે આ જે છે એ બરાક નદી આપણે કહીએ છીએ, મણિપુરથી આવે છે બરાબર, થોડોક ભાગ જે છે મિઝોરમમાં અહીંયા સ્પર્શ કરે છે, પછી આગળ જે છે મેઘાલયની અંદર થોડોક ભાગ સ્પર્શ કરે છે, પછી બાંગ્લાદેશમાં પ્રવેશ કરે નામ પડે સુરમા, અને એ જ વસ્તુ આગળ જતા ક્યાં નામ થોડું કે મેઘના. આ બધીની સહાયક નદીઓ છે. અહીંયા લોહિત છે, દિબાંગ છે, આ સુબનસિરી છે, અહીંયા આગળ ધનસિરી આવે, પછી માનસ, અહીંયા તિસ્તા બરાબર, આ આગળ જતા મળે છે કે ને, તો કે પદ્માને. આ એક ઓવરવ્યૂ તમે જો, હું ડ્રો કરીને તો તમને સમજાવું છું બરાબર, હું તમને ડ્રો કરીને તો સમજાવું છું, ખાલી ઓવરવ્યૂ જો, આપણને ખ્યાલો છે. આ બ્રહ્મપુત્ર નદી છે, જોઈ લો મિત્રો વ્યવસ્થિત રીતે. ચલો હવે તમને ડ્રો કરીને સમજાવું એટલે વધુ આઈડિયા આવશે. અહીંયા સૌથી પહેલા બે સહાયક નદી લખી નાખવાની. દિબાંગ, લોહિત, આ બેની સહાયક નદીઓ છે. અચ્છા, આપણે ઇંક થોડીક એની વિડ્થ વધારી દઈએ. આ સૌથી પહેલી દિબાંગ, પછી લોહિત. મિત્રો, ખાસ એની સહાયક નદીઓ જે છે એ તમારે જોવાની છે બરાબર છે. ઉપરથી જે છે એ કઈ આવે છે, સુબનસિરી આવે છે. આ પણ અગત્યની છે. પછી અહીંયા ધનસિરી, સુબનસિરી, ધનસિરી નામ મળતા આવે છે બરાબર. તમે એનાથી આગળ જાઓ એટલે અહીંયા આપણે લઈ શકીએ માનસ, માનસ, પછી અહીંયા તિસ્તા આવે, માનસ અને તિસ્તા. આ બાજુ સનકોશી, માનસ, તિસ્તા, સનકોશી.
જો તિસ્તા એટલે તમને ખ્યાલ હોવો જોઈએ આ મૂળ નદી જે છે બરાબર છે એ આમ કહી શકીએ કે બાંગ્લાદેશની છે બરાબર બાંગ્લાદેશની છે દિબાંગ લોહિત બરાબર સુબનસિરી ધનસિરી મિત્રો આ 1-2 લેવલ જ ભણાવું છું બરાબર બધી મુખ્ય નદીઓ આપણે લઈ લીધી છે ચલો ફરી પાછું સૌથી પહેલા તો ઉદ્ગમ સ્થાન ક્યાં છે તો કે ચેમ યુંગ ડુંગ ગ્લેશિયર ચેમ યુંગ ડુંગ ગ્લેશિયર છે ત્યાંથી ઉદ્ગમ સ્થાન છે બ્રહ્મપુત્ર નદીનું પછી અહીંયા નામચા બરવા નામચા બરવા શિખર છે ત્યાંથી યુટર્ન લે છે ફરી પાછું રિપીટ કરું તેનું ઉદ્ગમ સ્થાન ચેમ યુંગ ડુંગ ગ્લેશિયર છે ચેમ યુંગ ડુંગ ગ્લેશિયર અહીંયા નામચા બરવા પાસેથી યુટર્ન લે છે ખાસ યાદ રાખજો ઘણી બુકમાં પણ લખેલું છે પણ હું તમને રિયાલિટી કહું નામચા બરવા શિખર જે છે એ ભારતનું નથી હા અરુણાચલ પ્રદેશ છે એનાથી થોડુંક ઉપર છે સરહદે આવે પણ નામચા બરવા શિખર જે છે એ ક્યાં આવશે તિબેટમાં આવશે એટલે કે ચાઇનામાં તિબેટમાંથી આવેલ નામચા બરવા શિખરથી યુટર્ન લે અને ભારતમાં પ્રવેશ કરે છે શરૂઆતમાં દિબાંગ સહાયક નદી મળે છે પછી લોહિત મળે છે પછી સુબનસિરી મળે છે ધનસિરી મળે છે માનસ સનકોસી તિસ્તા આગળ આગળ જતા આ નદી કેને મળી જાય છે ઉપરથી એક નદી આવે છે આનું નામ શું છે પદ્મા પદ્માને મળી જાય છે આ પદ્મા એટલે ગંગા જ છે પણ બાંગ્લાદેશમાં પદ્મા તરીકે ઓળખાય છે બરાબર અને આ જમુના તરીકે ઓળખાય છે છે શું બ્રહ્મપુત્ર જ છે આગળ જતા એક નદી મળે છે આ નદીનું નામ છે મેઘના મેઘના જ્યારે બાંગ્લાદેશમાં એન્ટર થાય બરાબર બાંગ્લાદેશમાં એન્ટર થાય માની લો એનો આ પોર્શન છે એન્ટર થાય ત્યારે ત્યારે એ સુરમા તરીકે ઓળખે છે અને આજ આપણા ગુજરાત આપણા ભારત દેશની અંદર બરાક તરીકે ઓળખે છે મણિપુરમાંથી નીકળતી નીકળતી આગળ આવે છે તો બરાક કયો સુરમા કયો મેઘના કયો ત્રણે એક જ અને આગળ જતા ત્રણેયનો સંયુક્ત પ્રવાહ મેઘના જમુના પદમાં ત્રણેયનો સંયુક્ત પ્રવાહ મેઘના તરીકે ઓળખે અને છેલ્લે આ આપણે એવું કહી શકીએ કે સમુદ્રમાં સંગમ થાય છે એનો આખે આખો એનો ચાર્ટ થયો બ્રહ્મપુત્ર નદીનો જોઈ લ્યો વ્યવસ્થિત રીતે બધું આવડવું જોઈએ બરાબર ફરી પાછું રિપીટ કરું ઉદ્ગમ સ્થાન છે ચેમ યુંગ ડુંગ ગ્લેશિયર મિત્રો ક્યાં છે ચેમ યુંગ ડુંગ ગ્લેશિયર હા તિબેટમાં નદી સાંગપો તરીકે ઓળખાય છે તિબેટમાં નદી ક્યાં નામથી ઓળખાય છે સાંગપો તરીકે ઓળખાય છે ક્યાં નામથી ઓળખાય સાંગપો તિબેટમાં નદી સાંગપો તરીકે ઓળખાય છે આગળ જાય છે નામચા બરવાથી યુટર્ન લઈ અને ભારતમાં પ્રવેશે છે નામચા બરવાથી યુટર્ન લઈ અને ભારતમાં પ્રવેશે છે ભારતમાં પ્રવેશે ત્યારે બે રાજ્યમાંથી પસાર થાય છે બે રાજ્ય ખાસ જોઈએ હું તમને એ પણ કહેતો જાઉં ક્યાં ક્યાં નામથી ઓળખાય છે જેમ કે તિબેટમાં આ સાંગપો તરીકે ઓળખાય તિબેટમાં ક્યાં નામથી ઓળખાય સાંગપો તરીકે ઓળખાય જ્યારે ભારતમાં પ્રવેશે ભારતમાં એટલે સમગ્ર ભારતમાં એ ક્યાં નામથી ઓળખાય બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય બ્રહ્મપુત્ર ભલે આપણે બ્રહ્મપુત્ર બોલીએ ચાલશે પણ એક્ઝેક્ટ નામ એનું બ્રહ્મપુત્ર થાય પછી બાંગ્લાદેશ જમુના તરીકે ઓળખાય થઈ ગયા ત્રણ નામ તિબેટમાં સાંગપો ભારતમાં બ્રહ્મપુત્ર અને બાંગ્લાદેશમાં જમુના ખાસ યાદ રાખજો ભારતના બે રાજ્ય છે અરુણાચલ પ્રદેશ અને આસામ આ બે રાજ્યમાંથી પસાર થાય છે અરુણાચલ પ્રદેશ અને આસામ આ બે રાજ્યમાંથી પસાર થાય છે અરુણાચલ પ્રદેશ છે અરુણાચલ પ્રદેશ એમાં આ ક્યાં નામથી ઓળખાય છે બરાબર જો પહેલા દેશ લેવલે યાદ રાખવાના ચીનની અંદર સાંગપો સાંગપોનું મિનિંગ થાય પવિત્ર કરનારી પવિત્ર કરનારી રેડી પવિત્ર કરનારી ભારતની અંદર ક્યાં નામથી ઓળખાય છે બ્રહ્મપુત્ર બાંગ્લાદેશમાં ક્યાં નામથી ઓળખાય જમુના ભારતના બે રાજ્યમાં બરાબર અરુણાચલ પ્રદેશમાં દિહાંગ ક્યાં નામથી ઓળખાય દિહાંગ જો નામ ખાસ યાદ રાખવાના છે આસામમાં બે નામથી ઓળખાય છે બ્રહ્મપુત્ર તરીકે પણ ઓળખાય છે
અને સાથોસાથ રેડ રિવર, રેડ રિવર લાલ નદી, બે નામથી ઓળખાય છે. શું કામ લાલ નદી? અમુક વિસ્તારની અંદર બરાબર લાલ રંગની માટી છે, ત્યાંથી આ પસાર થાય છે ત્યારે રેડ રિવર તરીકે ઓળખાય છે. પાણી છે એ લાલ રંગનું જોવા મળે છે. તો આટલા પોઈન્ટ ખાસ યાદ રાખવાના છે. ચલો ફરી પાછું આપણે આ પોઈન્ટ ઉપર આવી જઈએ. બરાબર, ચેમયુંગ ડોંગ ગ્લેશિયરમાંથી ઉદગમ સ્થાન છે. નામચા બરવાથી યુટર્ન લઈ ભારતમાં પ્રવેશે છે. ભારતમાં બે નદી એને મળે છે. આગળ જતા અરુણાચલ પ્રદેશમાં દિબાંગ અને લોહિત, બરાબર આગળ જતા સુબનસિરી મળે છે. સુબનસિરી એટલે સૌથી મોટી સહાયક કહી શકીએ આપણે. નેટ ઉપર તમે સર્ચ કરો એટલે સુબનસિરી જોવા મળે. સુબનસિરી પછી ધનસિરી, સિરી સિરી યાદ રાખવાનું, સુબનસિરી ધનસિરી. પછી માનસ તિસ્તા વચમાં સંકોશી, માનસ તિસ્તા વચમાં સંકોશી. એટલે જમણે કાંઠે મળતી ચાર મુખ્ય નદીઓ યાદ રાખવાની, ડાબે કાંઠે મળતી ત્રણ મુખ્ય નદીઓ યાદ રાખવાની. ઇન બિટવીન તમને અહીંયા ખબર છે કે એક માંઝુલે દ્વીપ આવેલો છે. આ માંઝુલી દ્વીપ એટલે મિત્રો તમને ખબર હોવો જોઈએ વિશ્વનો સૌથી મોટો નદીકૃત દ્વીપ છે. વિશ્વનો સૌથી મોટો નદીકૃત દ્વીપ છે માંઝુલી દ્વીપ એટલે વિશ્વનો સૌથી મોટો નદીકૃત દ્વીપ છે. વિશ્વનો સૌથી મોટો નદીકૃત દ્વીપ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, અહીંયા તમને ખ્યાલ છે કાઝીરંગા નેશનલ પાર્ક આવે આસામની અંદર. કાઝીરંગા મિત્રો, કાઝીરંગા નેશનલ પાર્ક છે કેના માટે પ્રખ્યાત છે? કાઝીરંગા નેશનલ પાર્ક છે એક સિંગી ગેંડા માટે પ્રખ્યાત છે. આપણને ખબર હોવી જોઈએ, ભૂતકાળમાં પૂછાયેલો પ્રશ્ન છે. એક સિંગી ગેંડા કઈ નદીના દલદલમાં જોવા મળે છે? એક સિંગી ગેંડા કઈ નદીના દલદલમાં જોવા મળે છે? તો એની અંદર આવે કાઝીરંગા નેશનલ પાર્ક, નદી પૂછે તો બ્રહ્મપુત્ર. આપણને ખ્યાલ હોવો જોઈએ, રેડી. પછી અહીંયા ખાસ તિસ્તા નદી. તિસ્તાનો મીનિંગ થાય ત્રણ નદીઓનો પ્રવાહ. બરાબર, ત્રણ અલગ અલગ પ્રવાહ જે છે, ત્રણ અલગ અલગ પ્રવાહ, એ ત્રણ અલગ અલગ પ્રવાહ ભેગા થઈને તિસ્તા એવી રીતના નામ પડેલું છે. તિસ્તા નદી એટલે બાંગ્લાદેશની મુખ્ય નદી છે. બાંગ્લાદેશની, બાંગ્લાદેશમાં નદીનું ધાર્મિક મહત્વ છે. બાંગ્લાદેશમાં નદીનું ધાર્મિક મહત્વ છે. બરાબર, એવું કહેવાય છે મિત્રો કે બાંગ્લાદેશના લોકો એવું માને છે, એવી માન્યતા છે અને શ્રદ્ધા કહી શકીએ આપણે, ધાર્મિક પૂજા કરે છે જે આ રીતના આપણે ગંગા નદીની કરીએ છીએ. બરાબર, ધાર્મિક સ્નાન કરે છે અને એવું કહેવાય છે કે એ લોકો માને છે એવું કે પાર્વતી માતાના સ્તનમાંથી આ નદી નીકળે છે, પાર્વતી માતાના સ્તનમાંથી. એટલા માટે ધાર્મિક દ્રષ્ટિએ બાંગ્લાદેશમાં તિસ્તા નદીનું ખૂબ જ મહત્વ છે. ખૂબ જ મહત્વ છે મિત્રો, આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, આગળ જાય છે જમુના નદી. એટલે જો પહેલી વાત કે બાંગ્લાદેશમાં જે પ્રવેશ છે બાંગ્લાદેશમાં, ત્યારથી આનું નામ પડી જાય જમુના. જમુના ક્યાં નામથી ઓળખાય? જમુના. બરાબર, પછી એને મળે છે પદ્મા. પદ્મા એટલે ગંગા. બંને નદીનો સંયુક્ત પ્રવાહ આગળ જાય છે. પછી એને મળે મેઘના. મેઘના એ જ સુરમા, સુરમા એ જ બરાક. ભારતની અંદર બરાક તરીકે ઓળખાય, જેવું એ બાંગ્લાદેશમાં પ્રવેશ કરે ત્યારે સુરમા તરીકે ઓળખાય છે અને આગળ જતા બાંગ્લાદેશમાં એ મેઘના તરીકે ઓળખાય. અને એ આગળ જતા બરાબર ત્રણેય નદીનો સંયુક્ત પ્રવાહ પણ ક્યાં નામથી ઓળખાય? મેઘના, જેનું અંતિમ સ્થાન છે બંગાળાની ખાડી. અને એ કહી શકીએ આપણે કે જ્યાં સુંદરવન ડેલ્ટા આવેલો છે, વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા. આટલા પોઈન્ટ આપણને ક્લિયર હોવા જોઈએ. જોઈ લ્યો, ચેમયુંગ ડોંગ ગ્લેશિયર, સાંગપો, બરાબર આ બધા નામ યાદ રાખવાના છે. ભારતની અંદર દિબાંગ, ભારતની અંદર દિહાંગ અરુણાચલ પ્રદેશમાં, આસામની અંદર પૂછે તો આસામમાં કયું આવશે? રેડ રિવર અને બ્રહ્મપુત્ર. ચલો જોઈ લઈએ હવે મિત્રો. હા, ટોટલ લંબાઈ પૂછે તો 2900 કિલોમીટર. બરાબર, અને ભારતમાં 916 બતાવેલી છે, પણ નહીં પૂછે. આપણે ટોટલ યાદ રાખવાની 2900 કિલોમીટર. ચલો લેટ વી સ્ટાર્ટ. આ તમે એનો ગ્રાફ આખો જોઈ શકો, ડાયાગ્રામ જોઈ શકો. શરૂઆતમાં દિબાંગ મળે છે, પછી લોહિત મળે છે, સુબનસિરી, ધનસિરી, સુબનસિરી, ધનસિરી. આગળ જતા માનસ મળે છે, સંકોશી, તિસ્તા, રેડી. ઉદગમ સ્થાન ક્યાં છે ભાઈ? તો કે ચેમયુંગ ડોંગ ગ્લેશિયર. અંતિમ સ્થાન ગંગા, ગુઆલંદો પાસે મળે છે. ગંગામાં ગુઆલંદો,
લંબાઈ 2400, ભારતમાં 916, ડાબી સહાયકમાં દિબાંગ એટલે કે સિકાંગ તરીકે પણ ઓળખાય છે, લોહિત અરુણાચલ પ્રદેશમાં જ મળે છે, રૂદ દિહાંગ ધનસિરી ક્લાંગ બરાબર આ બધી નદીઓને મળે છે, જમણી સહાયકમાં સુબનસિરી કામેગ માનસ સંકોસ બરાબર બાંગ્લાદેશમાં તિસ્તા મળે છે, શહેર દિબ્રુગઢ તેજપુર ગુવાહાટી. દિબ્રુગઢથી યાદ આવ્યું, દિબ્રુગઢથી લઈને કન્યાકુમારી બરાબર એક ટ્રેન ચાલે છે જે 9 રાજ્યમાંથી પસાર થાય છે, જેનું નામ સ્વામી વિવેકાનંદ ઉપરથી નામ પાડવામાં આવેલું છે, એટલે વિવેકાનંદ એક્સપ્રેસ. ક્યાંથી પસાર થાય છે, શરૂઆત ક્યાંથી થાય છે, દિબ્રુગઢ થી ક્યાં સુધી, કન્યાકુમારી, 9 રાજ્યમાંથી પસાર થાય છે, નામ રાખેલું છે એનું વિવેકાનંદ એક્સપ્રેસ. વિવેકાનંદની જન્મ જયંતિ એ શરૂ કરવામાં આવેલી હતી એટલા માટે વિવેકાનંદ એક્સપ્રેસ તરીકે ઓળખાય છે. નદીકૃત દ્વીપ કયો છે, માંજુલી, જે વિશ્વનો સૌથી મોટો નદીકૃત દ્વીપ છે, જોઈ લ્યો તમે એ જોઈ શકો માંજુલી દ્વીપને. જોઈ લ્યો આ નદી છે એની વચ્ચે આ બધા દ્વીપ છે, આ માંજુલી આઈલેન્ડ લખેલું છે, આ સુબનસિરી જ્વાર આ નદી. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામ છે, જેમ કે તિબેટમાં સાંગપો, અરુણાચલ પ્રદેશમાં દિહાંગ અથવા સિયાંગ બરાબર, અસમની અંદર બ્રહ્મપુત્ર રેડ રિવર, બાંગ્લાદેશમાં જમુના એના નામ છે. વિશેષતા, આસામમાં બોડો જાતિના લોકો બ્રહ્મપુત્રને ભુલ્લમ પુત્રી તરીકે ઓળખે છે, જેનો અર્થ થાય કલકલ અવાજ. ખાસ યાદ રાખજો, સ્થાનિક પ્રજા છે આસામમાં બોડો જાતિના લોકો, ખાસ કઈ જાતિના લોકો, બોડો જાતિના લોકો બ્રહ્મપુત્રને ભુલ્લમ પુત્રી તરીકે ઓળખે છે, જેનો અર્થ થાય કલકલ અવાજ કરો, જેનો અર્થ થાય કલકલ અવાજ કરો. નદીના દલદલમાં એક સિંગી ગેંડા જોવા મળે છે, શું જોવા મળે છે, એક સિંગી ગેંડા, નદીના દલદલમાં એક સિંગી ગેંડા જોવા મળે છે. નેશનલ વોટરવે 2 સદિયાથી ધુબરી છે, આ ખાસ હમણાં જુનિયર ક્લાર્કની પરીક્ષા ગઈ એમાં પણ આ પ્રશ્ન હતો, બેઠો બેઠો પ્રશ્ન વિદ્યાર્થીઓનો મેં અભ્યાસ કરાવ્યો હતો, આપણે અહીંયા જનરલ બેચ ચાલે છે બરાબર, એમાં પણ વિદ્યાર્થીઓ કીધું કે સાહેબ બેઠો પ્રશ્ન પૂછાણો, નેશનલ વોટરવે 2 સદિયાથી ધુબરી. નેશનલ વોટરવે 1 કે તો આપણને ખ્યાલ હોવો જોઈએ, ક્યાં આવશે, ગંગા નદી ઉપર આવે, પ્રયાગરાજથી હલ્દિયા અથવા હલ્દિયાથી પ્રયાગરાજ. જોઈ લ્યો પુરુષવાચક નામ છે નદીનું, ફરી પાછું આપણે ભલે બ્રહ્મપુત્ર કહેતા પણ બ્રહ્મપુત્ર પુરુષવાચક નામ કહેવાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ, પુરુષવાચક નામ છે. બાંગ્લાદેશમાં ગોલપાર નજીકથી પ્રવેશ કરે છે, ગોલપાર તમે કહી શકો, આ ગંગા આ બ્રહ્મપુત્ર નદી આવે, બાંગ્લાદેશમાં પ્રવેશ કર્યું સ્થળનું નામ શું છે, ગોલપાર, ગોલપારથી પ્રવેશ કરે છે અને જ્યારે ગંગા નદી એને મળે છે એ સ્થળ કયું, ગોવાલંદો, ગોવાલંદો, ઓલું ગોલપાર અને ગોવાલંદો. કાઝીરંગા નેશનલ પાર્ક અહીં આવેલો છે તો કે હા, ગુમફિત નદીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે બ્રેડેડ રિવર. યસ મિત્રો, ગુમફિત નદીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે બ્રેડેડ રિવર, ચારી બાજુ ફેલાઈ ગયેલી છે અમુક વિસ્તારમાં, જો આ ટાઈપનું તમે જોઈ શકો, અમુક વિસ્તારમાં જ થાય છે, બધી જગ્યાએ નથી થતું, એને આપણે બ્રેડેડ રિવર કહીએ છીએ. સુંદરવન ડેલ્ટાનું નિર્માણ કરે છે, પૂર્વવર્તી નદી છે, કેવી છે તો કે પૂર્વવર્તી, પૂર્વવર્તી નદી એટલે તમને ખબર હોવી જોઈએ, હિમાલયનું ઉત્થાન થયું પહેલાંની નદી હોય અને આજ દિવસ સુધી એને પોતાનો માર્ગ પરિવર્તન ન કર્યો હોય બરાબર, એઝ ઇટ ઇઝ રહેવી, ગમે તેવી પરિસ્થિતિ હોય, ભૂસંચલનની પ્રક્રિયા થાય તો એઝ ઇટ ઇઝ જ રહીને પૂર્વવર્તી નદી કહેવાય. કાઝીરંગા નેશનલ પાર્ક છે, હાથીની સવારી થાય છે મિત્રો એમાં, હાથીની. આ દલદલનું દલદલ છે મિત્રો, કાઝીરંગા નેશનલ પાર્કમાં દલદલીય વિસ્તાર વધારે છે. અહીંયા તમે એમ કહો કે ના આપણે આપણી ફોર વ્હીલ લઈને જાવી છે, ત્યાં જીપ્સી હોય તો એ લઈને જાવી, ત્યાં ન ચાલે. હા આપણે ગીર નેશનલ પાર્ક છે એમાં જીપ્સી ચાલે પણ ત્યાં ન ચાલે. આ ઇમેજ મેં ખાસ મૂકેલી છે, અહીંયા થોડુંક આપણે પ્રકૃતિ પ્રેમી છીએ એટલા માટે આ ઇમેજ મૂકેલી છે. ઘણીવાર આપણે એવું કહેતા હોય જંગલી વિસ્તારમાં ખાસ, કે પ્રાણીઓ અથવા પક્ષીઓ અથવા તો પશુઓ એ બરાબર એ સમયે ઘણા બધા લોકોએ રસ્તા ઉપરથી જતા હતા અને અચાનક પશુ પ્રાણીઓ પક્ષીઓએ રસ્તો રોક્યો, રસ્તો રોક્યો એટલે ત્યાંથી
લોકોને જવામાં અડચણ થઈ અથવા તો સમય લીધો. પણ અહીંયા હું થોડુંક વાક્ય ચેન્જ કરીશ. જંગલીય વિસ્તાર છે, બરાબર? જંગલીય વિસ્તાર એટલે એ કુદરત તરફથી મળેલું એને આવાસ છે. આપણે પ્રાણીઓ કે પક્ષીઓ જે છે એ લોકો આપણો રસ્તો નથી રોકતા, બરાબર? આપણે એનો રસ્તો રોકીએ છીએ. ખાસ અહીંયા તમે જોઈ શકો હાથી વચમાં છે, બધા લોકો ઉભા રહી ગયા. પણ અહીંયા હું તમને યાદ દેવડાવું, હાથી એના સ્થાને જ છે. આપણે જંગલમાંથી નીકળવું છે, આપણે એના આવાસમાંથી નીકળવું છે, અને પછી આપણે એમ કે હાથી આપણો રસ્તો રોક્યો ના, એટલે હાથીની જગ્યાએ જ છે, તમે ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કર્યો, બરાબર? પહેલાંના સમયની અંદર જંગલમાં રસ્તા હતા જ નહીં, હતા કેળી માર્ગ હતા. પછી આપણે મસ્ત ટેગલાઈન મારીએ, હાથી ત્યાંથી નીકળતો હતો તો 15-20 મિનિટ લોકો જે છે એને અડચણ થઈને ત્યાં ઊભું રહેવું પડ્યું. ત્યારે આપણા જેવા પ્રકૃતિ પ્રેમી બોલે કે ભાઈ જંગલ એ પોતાનું નિવાસસ્થાન છે, આપણે ત્યાંથી નીકળીએ છીએ, ઘણીવાર આપણે એનો રસ્તો રોકીએ છીએ, એ આપણો રસ્તો નથી રોકતા. ખાસ યાદ રાખજો મિત્રો. હાથીની સવારી થાય છે, દલદલીય વિસ્તાર છે એટલે, બરાબર? આમાં આપણે ફોર વ્હીલું ચલાવવા જઈએ તો ખુશી જાય, એટલા માટે અહીંયા આપણે હાથીની સવારી બેસ્ટ રહે. આ હમણાં હતો ક્લાસ ક્લર્કની એક્ઝામમાં, સદિયાથી ધુબરી નેશનલ વોટરવે 2 આસામની અંદર આવે, બેઠે બેઠો પ્રશ્ન ક્લાર્કમાં પૂછાણો. એના પછી એની સહાયક સુબનસિરી, બરાબર? ઉદગમ સ્થાન ક્યાં છે સુબનસિરીનું? તો કે હિમાલય તિબેટમાંથી. અંતિમ સ્થાન બ્રહ્મપુત્ર આસામ, 442 કિલોમીટર લંબાઈ ધરાવે. વિશેષ, બ્રહ્મપુત્રની સૌથી મોટી સહાયક નદી છે મિત્રો, સૌથી મોટી સહાયક એની વિશેષતા છે. પરિયોજના સુબનસિરી જે અરુણાચલ પ્રદેશમાં આવે, અહીંયા તમે જોઈ શકો આ બ્રહ્મપુત્ર છે ને આ સુબનસિરી છે. આ માંજુલી આઈલેન્ડ, તિસ્તા વોટર ડિસ્પ્યુટ. આ પ્રશ્ન પૂછી શકે કે તિસ્તા નદીનો વિવાદ ભારતનો કોને સાથે છે? તિસ્તા નદીનો વિવાદ ભારતનો કોના સાથે છે? તો કેની સાથે આવશે? બાંગ્લાદેશ સાથે, બરાબર? તિસ્તા નદી જોઈ લ્યો. ઉદગમ સ્થાન કાંગસે જેમુ ગ્લેશિયર, અંતિમ સ્થાન બ્રહ્મપુત્ર, સહાયક રાંગપો રંગીત સેવક એની સહાયક છે. જલપાઈગુડી શહેર વસેલું છે, જલપાઈગુડી પશ્ચિમ બંગાળનું છે. શું કહે છે? ઈસવીસન 1787માં આવેલા પૂરના કારણે, આ નદીએ માર્ગ પરિવર્તન કર્યો. એ પહેલા ગંગાની સહાયક હતી, એ પહેલા નદી કેની સહાયક હતી? ગંગાની સહાયક હતી, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. નદી દ્વારા સિક્કિમમાં ચારમાવ તળાવનું નિર્માણ કરેલું છે, આ નદી સિક્કિમ અને ઉત્તર બંગાળની મુખ્ય નદી છે. પશ્ચિમ બંગાળમાં ખાલી ઉત્તરનો ભાગ છે એની મુખ્ય નદીઓ છે. કઈ બે નદી કીધી? સિક્કિમ અને ઉત્તર બંગાળ. એક પૌરાણિક વાત આપણે વાંચીએ. પૌરાણિક વાત અનુસાર આ નદી પાર્વતી માતાના સ્તનમાંથી નીકળી હોવાનું માનવામાં આવે છે, તેથી આ નદીનું ધાર્મિક દ્રષ્ટિએ બાંગ્લાદેશમાં ખૂબ જ મહત્વ છે, જે આપણને ખ્યાલ હોવો જોઈએ. રેડી? હવે આવે દ્વીપકલ્પીય નદીતંત્ર. હવે પહેલાં તો મુખ્ય દ્વીપકલ્પીય નદીઓ કઈ કઈ છે? જો અહીંયા આપણે હિમાલયનું નદીતંત્ર પૂરું કર્યું મિત્રો, હિમાલયના નદીતંત્રમાં કઈ આવે? સૌથી પહેલાં પહેલું ગંગા, સિંધુ, બ્રહ્મપુત્ર, આ ત્રણ, આનાની સહાયક તમામ નદીઓ. હવે આપણે શું જોઈએ છીએ, બરાબર? હવે આપણે શું જોઈએ છીએ? દ્વીપકલ્પીય નદીઓ કઈ કઈ છે? હવે જોઈએ. દામોદર, સુવર્ણરેખા, વૈતરણી, બ્રાહ્મીણી, મહાનદી, સાબરમતી, તાપી. સાબરમતી આપણે ગુજરાતમાં આવે. ગોદાવરી, કૃષ્ણા, તુંગભદ્રા, કાવેરી, મહી, નર્મદા, વૈનગંગા, આ બધી નદીઓ જે છે દ્વીપકલ્પીય નદીઓ છે. આ બધી નદીઓ દ્વીપકલ્પીય નદીઓ છે, જે આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે એમાં આપણે સૌથી પહેલા જોવાની છે દામોદર. એ પહેલા હું તમને ગ્રાફમાં સમજાવી દઉં, એટલે વધુ આઈડિયા આવશે. અહીંયા ઉપરથી એક નદી આવે છે, બરાબર? આ નદીનું નામ જે છે એ તમને બધાને ખ્યાલ છે, હુગલી. કયું છે? હુગલી. હુગલીને એક સહાયક નદી મળે છે, એ નદી આ દામોદર, જેનું ઉદગમ સ્થાન છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી છે.
હુગલીનું ઉદગમ સ્થાન તો તમને ખ્યાલ જ છે કે મૂળ ગંગા નદી જ છે, એટલે એનું ઉદગમ સ્થાન આપણે ન કહી શકીએ. પણ મેઇન આનું કહી શકીએ દામોદર. આપણે એ ચાર નદીઓ જોવાની છે, દામોદર, પછી આપણે આગળ જઈએ એટલે અહીંયાથી સુવર્ણ રેખા, આ રહી સુવર્ણ રેખા, પછી આ વેતરણી, બ્રાહ્મીણી, રેડી, આ મુખ્ય નદીઓ ચાર જોવાની છે. તો સૌથી પહેલી આ કઈ નદી થઈ? દામોદર. બધાને નામ લખી લઈએ, સુવર્ણ રેખા, વૈતરણી, બ્રાહ્મીણી. મિત્રો આ બધું એનસીઆરટીમાં નથી આપેલું, આપણે થોડુંક એડ કરીએ છીએ. મેં તમને કીધેલું હતું કે આપણે અહીંયા જેટલા સબ્જેક્ટ કરાવીએ છીએ એનસીઆરટીમાં, એવું જરૂરી નથી કે એનસીઆરટીમાં છે એ જ તે, પણ એ તો લેવાનું જ છે, પણ ઉપરાંત વધારાનું એડ કરીએ છીએ જે તમારા માટે જીપીએસસીમાં જરૂરી છે. બાકી શું થશે, એનસીઆરટીમાં અમુક વસ્તુ સીમિત જ આપેલી છે, લિમિટેડ જ આપેલી છે, પણ અહીંયા અમે એ વસ્તુ તો લેશું જ, પણ એમાં બીજું જરૂર છે એ એડ કરી અને તમારી સામે પીરસશું જે તમને ઉપયોગી બનશે એક્ઝામની અંદર. હવે અહીંયા જોઈ શકો કે ત્રણ નદીનું ઉદગમ સ્થાન છે ને એ અહીંયાથી જ છે, છોટા નાગપુર નો ઉચ્ચ પ્રદેશ, બરાબર. દામોદર, સુવર્ણરેખા અને બ્રાહ્મણી. વેતરણી નદીનું ઉદગમ સ્થાન અહીંયા ઓડિશામાંથી છે, ક્યોંઝર નો ઉચ્ચ પ્રદેશ, ક્યોંઝર, આ ખ્યાલ હોવો જોઈએ. રેડી, હવે જોઈએ ક્યાં ક્યાંથી પસાર થાય છે. જેમ કે દામોદર જે છે એ સૌથી પહેલા ઝારખંડ, એનું ઉદગમ સ્થાન ક્યાં છે? દામોદરનું, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, ઝારખંડ, રાંચી પાસે. પછી જાય પશ્ચિમ બંગાળમાં એટલે કે વેસ્ટ બેંગાલ. અહીંયા હું તમને યાદ દેવડાવીશ, ભારતની સૌ પ્રથમ પરિયોજના તમને કે કઈ છે? ભારતની સૌ પ્રથમ પરિયોજના તો દામોદર ઘાટી પરિયોજના ભારતની સૌ પ્રથમ પરિયોજના છે, જે આપણને ખ્યાલ હોવો જોઈએ. દામોદર નદી એટલે પશ્ચિમ બંગાળના શોક તરીકે ઓળખાય છે, એટલે કુખ્યાત છે. સુવર્ણરેખા એ ઝારખંડ, બરાબર, પછી ઓડિશા, વેસ્ટ બેંગાલ, ત્રણ રાજ્યમાંથી પસાર થાય છે. આ માત્ર ઓડિશામાંથી પસાર થાય છે, જ્યારે બ્રાહ્મણી જે છે એમાં ફરી પાછું ઝારખંડ અને ઓડિશા બે રાજ્ય. અહીંયા હુગલી નદી જે છે તમને ખ્યાલ છે શું બનાવે છે? ડેલ્ટા બનાવે છે. સુવર્ણરેખા છે એ નાના પાયે ડેલ્ટા બનાવે છે. સુવર્ણરેખા આપણને ખ્યાલ હોવો જોઈએ, સુવર્ણરેખા. ચલો ફરી પાછું રિપીટ કરું, આપણે હિમાલયનું નદીતંત્ર મિત્રો પૂરું થઈ ગયું છે, હવે આપણે આ દ્વીપકલ્પીય નદીતંત્ર જોઈએ છે. એ દ્વીપકલ્પીય નદીતંત્રમાં સૌથી પહેલાં પહેલી જે આપણે શરૂઆત કરીશું એ ડાયરેક્ટ ગોદાવરી કૃષ્ણા કાવેરી નહીં, પહેલાં આપણે મધ્ય ભારતમાં જોઈશું, બરાબર. એમાં દામોદર આવે, સુવર્ણરેખા આવે, વેતરણી આવે, બ્રાહ્મણી આવે. આમ જોવા જઈએ તો દામોદર છે હિમાલયની નદીતંત્રનો જ ભાગ કહી શકીએ, કેમ કે હુગલીની સહાયક છે, પણ અહીંયા આપણે અલગથી લઈએ છીએ, બરાબર. દામોદર સૌથી પહેલા દામોદર વિશે જોઈએ. દામોદરમાં ખાસ યાદ રાખવાનું બંગાળનો શોક. બીજું યાદ રાખવાનું આ નદી છે ને એ રિફ્ટ વેલીમાંથી પસાર થાય છે. ફાટખીણ, ભ્રંસ ઘાટી, ત્રણ નદી ભારતની એવી છે, નર્મદા, તાપી અને દામોદર, જે ભ્રંસ ઘાટીમાંથી પસાર થાય તો દામોદર એમાંની એક છે. બીજું દામોદર ઘાટી પરિયોજના, ભારતની સૌ પ્રથમ પરિયોજના છે. આટલા પોઈન્ટ ખાસ યાદ રાખવાનું. બે રાજ્યમાંથી પસાર થાય, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. ધનબાદ, બરાબર, દુર્ગાપુર આવા શહેર વસેલા છે ધનબાદ, આટલું યાદ રાખો એટલે ઇનફ છે મિત્રો. રેડી, હવે એના પછી નદી કઈ છે દામોદર પછી? તો કે બીજા ક્રમે જે નદી આવે છે એ આવે છે સુવર્ણરેખા. સુવર્ણરેખાની અંદર ખાસ ક્યાં ક્યાં રાજ્યમાંથી પસાર થાય? તો કે ઝારખંડ, ઓડિશા અને ત્રીજું આપણે એડ કરશું પશ્ચિમ બંગાળ, આટલા રાજ્યમાંથી પસાર થાય છે. સુવર્ણરેખા નદીનું નામ એટલા માટે પડ્યું, આમાંથી શું મળી આવે? સોનું. સોનું મળી આવે છે મિત્રો, સોનું, બરાબર, એટલા માટે સુવર્ણરેખા તરીકે ઓળખાય છે. આ નદી છે એ જૈવિક મરુસ્થલીય નદી છે, જૈવિક સ્થલીય, જૈવિક મરુસ્થલીય નદી તરીકે ઓળખાય છે.
સુવર્ણરેખા નદી એટલે કેવી? જૈવિક મરુસ્થલીય નદી તરીકે ઓળખાય છે. શા માટે જૈવિક મરુસ્થલીય છે? તો કે આમાં બરાબર પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષણ છે, પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષણ છે, એટલા માટે જૈવિક મરુસ્થલીય તરીકે ઓળખાય છે. પુષ્કળ પ્રમાણમાં, એની કોઈ સીમા જ નથી. અને એટલા જ માટે કોઈ જીવ જંતુ જે છે જીવી નથી શકતા, બરાબર. બાયોડાયવર્સિટી જોવા નથી મળતી. તો એ આપણે સુવર્ણરેખામાં, અને ખાસ નદી કિનારે વસેલું શહેર કયું? જમશેદપુર. જમશેદપુર, જમશેદપુર શહેરનું જૂનું નામ સાંકચી છે, યાદ રાખજો. સાંકચી, પણ જમશેદજી ટાટા, જમશેદજી તાતા, જમશેદજી એટલે તમને ખ્યાલ હોવો જોઈએ પારસી સમુદાયમાંથી બિલોંગ કરે છે. જમશેદજી તાતાના નામ ઉપરથી જમશેદપુર શહેર પડેલું છે. બાકી મૂળ નામ એનું શું કયું છે? સાંકચી. રેડી? તો આટલા પોઈન્ટ ક્લિયર. આ અગત્યનું છે. હવે વેતરણી, બ્રાહ્મણી બે નાની નદી છે, એમાં કોઈ ખાસ યાદ રાખવાનું નહીં આવે. ચલો જોઈ લઈએ પીપીટીમાં. પહેલા દામોદર, ઉદગમ સ્થાન છે ઝારખંડ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ પલામુ, અંતિમ સ્થાન છે હુગલી. હુગલીમાં ક્યાં મળે છે? ફલ્લા પાસે. ફરક્કા અને ફલ્લા બે અલગ છે. ફરક્કા એવું સ્થળ છે કે જ્યાંથી બાંગ્લાદેશમાં મૂળ નદી વહે છે ગંગા, અને એનો એક ફટો હુગલી જે પશ્ચિમ બંગાળમાં આવે. જ્યારે ફલ્લા એવું સ્થળ છે કે જ્યાં એમને એક નદી મળે છે, નદીનું નામ છે દામોદર. લંબાઈ કેટલી છે? 541 કિલોમીટરની લંબાઈ છે. 541 કિલોમીટરની એની લંબાઈ છે. ભૂલ એ આપણને ખ્યાલ હોવો જોઈએ. સહાયક નદી કઈ છે? બરાકર. આ એની મુખ્ય સહાયક છે, જેને આસનસોલ નજીક મળે છે. આસનસોલ રાજ્ય ક્યાં ક્યાં રાજ્યમાંથી પસાર થાય? તો કે ઝારખંડ, પશ્ચિમ બંગાળ. ક્યાં ક્યાં રાજ્યમાંથી પસાર થાય છે? ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. નદી કિનારે વસેલું શહેર કયું છે? તો કે ધનબાદ. નદી કિનારે વસેલું શહેર કયું છે? ધનબાદ. બરાબર, ઝારખંડમાં. પછી સિંદ્રી, દુર્ગાપુર. ધનબાદ, સિંદ્રી, દુર્ગાપુર. સિંચાઈ છે દામોદર ઘાટી પરિયોજના, ભારતની સૌ પ્રથમ, ભારતની સૌ પ્રથમ પરિયોજના છે દામોદર ઘાટી પરિયોજના. દિશા છે પશ્ચિમથી પૂર્વ. કઈ દિશા આવશે? પશ્ચિમથી પૂર્વ. વિશેષ, પશ્ચિમ બંગાળના શોક તરીકે ઓળખાય. આ નદી ફાટખીણમાંથી પસાર થાય છે, ખાસ યાદ રાખજો. ફાટખીણ ભારતની ત્રણ નદીઓ એવી છે જે ફાટખીણમાંથી પસાર થાય છે. એમાં ફરી પાછું યાદ દેવડાવું, નર્મદા, તાપી અને દામોદર. સુવર્ણરેખા, મોસ્ટ આઈએમપી. છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ ઉદગમ સ્થાન છે. મિત્રો, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ એટલે તમને ખ્યાલ હોવો જોઈએ ખનીજનો ભંડાર. ખનીજનો ભંડાર છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, આ આપણને ખ્યાલ હોવો જોઈએ. અંતિમ સ્થાન એનું બંગાળાની ખાડી, બાલસોર. શહેર છે જમશેદપુર. જમશેદજી તાતાના નામ પરથી પડેલું. રાજ્ય ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા. સિંચાઈ સુવર્ણરેખા પરિયોજના. દિશા પશ્ચિમથી પૂર્વ. લંબાઈ 395 કિલોમીટર. પ્રદૂષિત નદી છે, એટલા માટે જીવજંતુ કે જૈવ વિવિધતા જોવા મળતી નથી. એટલે જ નામ પડ્યું જૈવિક મરુસ્થલીય. નામ શું પડ્યું? જૈવિક મરુસ્થલીય. અહીંયા તમે જોઈ શકો, દામોદર, સુવર્ણરેખા, બ્રાહ્મીણી, વેતરણી, બ્રાહ્મીણી. આમાં તો ખાલી નામ યાદ રાખવાનું છે, ક્યાંથી ઉદગમ સ્થાન કયો અનુસાર, બીજામાં કંઈ ખાસ નથી. વેતરણી પણ બ્રાહ્મીણી ઇમ્પોર્ટન્ટ છે. ઉદગમ સ્થાન છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, અંતિમ સ્થાન બંગાળાની ખાડી, મહાનદી પાસે. સંયુક્ત પ્રવાહ દક્ષિણી કોયલ અને શંખ નદીનો છે. સંયુક્ત પ્રવાહ કેનો છે? દક્ષિણી કોયલ અને શંખ નદીનો સંયુક્ત પ્રવાહ છે. રાઉરકેલા પાસે ઝારખંડમાં મળે છે. ક્યાં મળે છે? રાઉરકેલા પાસે ઝારખંડમાં. વિશેષ, ડેલ્ટાનું નિર્માણ કરે છે ભદ્રક વિસ્તારમાં. પારાદ્વીપ બંદરને પ્રવાહ મળે છે. દક્ષિણી કોયલ અને શંખ આ બંને નદી મળી અને કઈ બને છે? બ્રાહ્મીણી. ચલો છેલ્લી નદી જોવાની છે મિત્રો આજના લેક્ચરની, જેનું નામ છે મહાનદી. ચલો પેલા ડ્રો કરીને સમજાવી દો. મહાનદી નામ તો સાંભળ્યું જશે તમે. ઓડિશાના શોક તરીકે કુખ્યાત છે, પ્રખ્યાત નહીં. શું છે? કુખ્યાત. મિત્રો, બે રાજ્યમાંથી પસાર થાય છે. કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? બે. જેમ કે સૌથી પહેલો છત્તીસગઢ, બીજું ઓડિશા. હા, એની સહાયક નદી જોવો ને મિત્રો, સહાયક નદી તો ઘણા બધા રાજ્ય થઈ જાય. સહાયક નદી જોવો તો ઘણા બધા રાજ્ય થઈ જાય, બરાબર. પણ અત્યારે મુખ્યનો પ્રવાહ ક્યાં રાજ્યમાંથી પસાર થાય? તો કે ઓડિશા અને છત્તીસગઢ.
ઉદગમ સ્થાન છે સિંહાવ, છત્તીસગઢનું સિંહાવ. એ નજીક આવેલો એક ઉચ્ચ પ્રદેશ દંડકારણ્ય. દંડકારણ્યનો ઉચ્ચ પ્રદેશ છે એ અહીંયા આવેલો છે. દંડકારણ્યનો ઉચ્ચ પ્રદેશ જે આપણને ખ્યાલ હોવો છે, બરાબર. છત્તીસગઢની રાજધાની રાયપુર, ઓડિશાની ભુવનેશ્વરમ યાદ રાખજો. મિત્રો, અહીંયા પુષ્કળ પ્રમાણમાં ડેલ્ટાનું નિર્માણ કરે છે. આ ખાસ, બરાબર, ડેલ્ટા. અને અહીંયા તમને મેંગ્રુવના જંગલો પણ જોવા મળે. ભીતરકણિકા, મેંગ્રુવ, ભીતરકણિકા. જો વિસ્તારની દ્રષ્ટિએ જોયા જઈએ તો ખાલી વિસ્તારના નામ પ્રમાણે, રાજ્ય નહીં, સૌથી વધુ મેંગ્રુવના જંગલો કયા વિસ્તારમાં છે? સુંદરવન વિસ્તારમાં. બીજા નંબર ઉપર અહીંયા ભીતરકણિકા ઓડિશામાં આવે, ત્યાં તમને સૌથી વધુ જોવા મળે ભીતરકણિકા. રેડી? છત્તીસગઢ, ઓડિશા. ઓડિશાની અંદર એક બંધ આવેલો છે જે ભારતનો સૌથી લાંબો બંધ છે, જે બંધથી તમે બધા લોકો પરિચિત છો, હીરાકુંડ. આપણી બુકમાં હીરાકુંડ લખેલું ચાલે, પણ એક્ઝેક્ટ શબ્દ છે હીરાકુંડ છે, હીરાકુંડ નહીં, કુંડ છે, બરાબર. આ શરૂઆતમાં તો 14 કિલોમીટરનો જ લાંબો હતો, પણ હાલ 23-25 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. ભારતનો સૌથી લાંબો બંધ. ખાસ યાદ રાખજો, ભારતનો સૌથી મોટો બંધ કે, બરાબર, ભારતનો સૌથી મોટો બંધ તો બે સંયુક્ત બંધને આપણે બોલીએ છીએ, તો કે ભાખડા નાંગલ. ભારતનો સૌથી ઊંચો બંધ કે સૌથી ઊંચો બંધ તો કયો આવશે? ભારતનો સૌથી ઊંચો બંધ તો એની અંદર આવશે તેહરી બંધ, તેહરી, બરાબર, જે 260 કિલોમીટરની ઊંચે, 260 મીટરની ઊંચાઈ ધરાવે છે, 260 મીટર. અને સૌથી લાંબો બંધ કે તો એ કિલોમીટરમાં આવશે, અને એ છે 23-25 કિલોમીટરનો હીરાકુંડ, ઓડિશામાં આવે. અહીંયા એમને સહાયક નદીઓ મળે છે, પેરી છે, ઓંગ છે, આ બધીને સહાયક નદીઓ મળે છે, પેરી અને ઓંગ જેની સહાયક નદીઓ છે, બરાબર. ઓડિશામાં નદી કિનારે વસેલું શહેર ખૂબ જ અગત્યનું છે, કટક. આ શહેરમાં મહાન 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 એ વ્યક્તિ સુભાષચંદ્ર બોઝ, મહાન વ્યક્તિ સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો, મહાન વ્યક્તિ સુભાષચંદ્ર બોઝનો જન્મ થયેલો હતો. તો આ છે મિત્રો મહાનદી, ખૂબ જ અગત્યની છે. રેડી? ચલો હવે જોઈ લઈએ આપણે. આજે આપણે કેટલી નદીઓ જોઈ? સૌથી પહેલા બ્રહ્મપુત્રા, પછી નાની નાની ચાર નદી, કઈ? દામોદર, સુવર્ણરેખા, વેતરણી, બ્રાહ્મણી. થોડીક આ મોટી નદી કઈ આવશે? તો કે મહાનદી. સૌથી પહેલા ઉદગમ સ્થાન ક્યાં છે? તો કે દંડકારણ્યનો ઉચ્ચ પ્રદેશ રાયપુર સિંહાવ ગામ. અંતિમ સ્થાન બંગાળાની ખાડી કટક. લંબાઈ છે 851 કિલોમીટર. શહેર છે કટક, સાંભલપુર, બાલાગીરી. સહાયક છે નદીઓ સિંહોનાથ, હસદેવ, મંડ, ડૂબ, પેરી, ઓંગ, તેલ, આ બધી સહાયક નદીઓ છે. હીરાકુંડ બંધ, રુદ્રી, ગંગરેલ. હીરાકુંડ બંધ જે છે એ અગત્યનો છે. હીરાકુંડ બંધ ઉપરાંત રુદ્રી અને ગંગરેલ પણ અહીંયા આવેલો છે ઓડિશાના શોક તરીકે. ખાસ યાદ રાખજો, શોક તરીકે ત્રણ નદી કુખ્યાત મેં તમને કીધી. સૌથી પહેલું બંગાળનો શોક અથવા તો પશ્ચિમ બંગાળનો શોક તો દામોદર, બરાબર. બિહારનો શોક તો કે કોસી. ઓડિશાનો શોક મહા. અને આપણા ગુજરાતની અંદર પૂછે, બરાબર, દક્ષિણ ગુજરાતનો અથવા સુરતનો શોક, સુરતનો શોક પૂછે તો કઈ આવે? તાપી નદી. જોકે એ જ તાપી નદીનો સુરતના લોકો જન્મદિવસ પણ ઉજવે છે, બરાબર. પણ તાપી નદીમાં જ્યારે પૂર આવે, બરાબર, ત્યારે ખૂબ જ અગમ્ય પરિસ્થિતિ સર્જાય ત્યાં, બરાબર. અને એ સમયે એક એક માણસ સુધી પાણી પહોંચી જાય. 2006-2008 ના પૂર તમે યાદ કરો ગુજરાતની અંદર સુરત ખાતેના, બરાબર, તો તમને આઈડિયા આવે. ચલો, તો એ તાપી નદી એ રીતને યાદ રાખવાની. ડેલ્ટાનું નિર્માણ કરે છે. પુરાણોમાં નદીનું નામ છે ચિત્રોત્પાલ, નીલોત્પાલ. આવો પણ પ્રશ્ન પૂછે કે પુરાણમાં નદી ક્યાં નામથી ઓળખાય છે? મહાનદી છે, પુરાણમાં ક્યાં નામથી ઓળખાય છે? તો કે ચિત્રોત્પાલ અને નીલોત્પાલ તરીકે ઓળખાય છે. રેડી? મિત્રો, તમને ખ્યાલ છે કે વેબ સંકુલ પબ્લિકેશન અત્યારે ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે, કેમ કે આપણી મોટાભાગના જે પુસ્તકો આવે છે અપડેટેડ આવે છે, પૂછાયેલા પ્રશ્નોનો મોટાભાગે સમાવેશ થયેલો હોય છે. બીજું, અહીંયા આપણા પુસ્તકોમાં વિશેષતા એ છે કે તમે ગ્રાફ છે, કોષ્ટક છે, બધું તમને અહીંયા એડ કરેલું હોય છે. રેડી? તો હાલ આપણે 1-2 લેવલના પુસ્તકની વાત કરીએ તો ભારતનું બંધારણ, પોલિટી આપણે જે કહીએ છીએ, બરાબર છે, ખૂબ સરસ એ પુસ્તક છે, મોટું પુસ્તક છે, કેમ કે યુપીએસસી લેવલ સુધીનું આપણે બનાવેલી છે. એમાં જીપીએસસી ઓલ ઇન વન અત્યાર સુધી પૂછાયેલા તમામ પ્રશ્નો તમને આમાં જોવા મળશે. ભારતીય બંધારણ, રાજવ્યવસ્થા,
એમસીક્યુ. તમને એમ થાય કે સાહેબ અમારે સ્વમૂલ્યાંકન કરવું છે, એમસીક્યુ કેમાંથી કરવા? બરાબર, ગોલ્ડન એમસીક્યુની બુક છે, એ એક બંધારણની એટલે કે પોલિટીની, બરાબર, ભૂગોળની, બરાબર, બે અને હજી એક હિસ્ટ્રીની પણ છે. ઓકે, એના સિવાય રિઝનિંગ, ગણિત, આ બે પુસ્તકો ખૂબ સરસ છે. મુખ્ય પરીક્ષા માટે જીએસ વન, જીએસ ટુ, જીએસ થ્રી અને લેંગ્વેજ. જોકે હવે આમાં નવા આવશે, રેડી, આમાં આપણે થોડુંક બધું અલગ કરી નાખ્યું છે. એટલે જીપીએસસીના મેન્સના પુસ્તકો વધી ગયા છે, જીએસ વનના ત્રણ સબ્જેક્ટ હોય તો એને અલગ કર્યા છે, બરાબર, અમુકમાં બે બે ભેગા રાખેલા, જેમ કે એથિક્સ અને પબેટ હોય તો ભેગું છે. પણ નવા પુસ્તકો ખૂબ સરસ આવેલા છે, એકવાર તમે એ જોઈ લેજો, બરાબર. એનાથી આપણે આગળ જઈએ. પર્યાવરણ, એન્વાયરમેન્ટની બુક ખૂબ જ સરસ લખેલી છે જે ડોબરિયા સાહેબે, બરાબર. અત્યારે જે ફોરેસ્ટની પ્રિપેરેશન કરતા હોય મેન્સની, એમાં એક સબ્જેક્ટ, એક આખે આખો જે પેપર છે, પેપર જીએસ થ્રી, એ ફોરેસ્ટનું આવે છે. તો એને એ લોકો માટે ખૂબ જ ઉપયોગી નિવડશે. શબ્દ વૈભવ ખૂબ જ સરસ લખેલું છે મહેશ સાહેબે, બરાબર, જેની અંદર તમને ગુજરાતી લેંગ્વેજની અંદર ઉપયોગી નિવડશે. ચલો, તો આ ખાસ મિત્રો અહીંયા સુધી રાખીએ. આજે ભૂલ્યા વગર સાંજે 5 વાગે, બરાબર, ભૂલ્યા વગર આજે સાંજે 5 વાગે તમારે એક્ઝામ આપવાની છે. ખૂબ જ સરસ પ્રશ્ન કાઢેલા છે અને બધા પ્રશ્ન લેવલવાળા છે, રેડી. ચલો, સાંજે 5 વાગે આપણી ટેલિગ્રામ ઓફિશિયલ, આપણી જે વેબસંકુલ ટેલિગ્રામ ચેનલ છે, બરાબર, જીપીએસસી પ્રિલિમ્સની, એની અંદર તમને જોવા મળશે. નેક્સ્ટ વીકની અંદર આપણે જીઓગ્રાફીની અંદર ગોદાવરી કૃષ્ણા કાવેરી કરીશું. અહીંયા સુધી રાખીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.